બિટકોઈન કૌભાંડ અને શૈલેષ ભટ્ટની સારી નિશા ગોલ્ડલિયા પર ખંભાળિયા આરાધના ધામ પાસે થયેલા ફાયરિંગ મામલે આજે દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદને આ તપાસ બાબતે મળવા પહોંચી હતી. બહુ ગાજનાર બિટકોઈન કૌભાંડ હજુ સતત નિશા ગોંડલિયાના કારણે ચર્ચામાં છે, ત્યારે નિશા ગોંડલિયા પર હાલમાં ખંભાળિયા પાસેના આરાધના ધામ નજીક બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં નિશાનો આબાદ બચાવ થયો હતો. ખુલ્લેઆમ ધોરા દિવસે ફાયરિંગને અંજામ આપી આરોપીઓ નાસી છૂટતા પોલીસ માટે પણ પડકાર ઊભો થયો હતો. નિશાએ પહેલાં સીધું નિશાન ભૂમાફિયા જયેશ પટેલ પર ટાંકતા તેના સાગરીતો દ્વારા જયેશ પટેલના ઇશારે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તેને જણાવ્યું હતું અને પોલીસ આ મામલે સંતોષકારક તપાસ ના કરતી હોવાનો આક્ષેપ નિશા ગોંડલિયાએ લગાવ્યો હતો. ત્યારબાદ નિશાએ ફરી આ મામલે પોલીસ સંતોષકારક કામગીરી કરી રહી હોવાનું જણાવી ન્યાયતંત્ર પર ભરોસો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે નિશા ગોંડલિયા ફાયરિંગ પ્રકરણ મામલે દ્વારકા જિલ્લા એસપીને મળવા પહોંચ્યા હતા. તેમને એસપી રોહન આનંદ સાથે ફાયરિંગ મામલે તપાસની કરી ચર્ચા કરી હતી. જિલ્લા પોલીસ વડાએ ટૂંક સમયમાં આ સમગ્ર પ્રકરણમાં ફાયરિંગ કરનાર આરોપીઓ અને સાજીશ રચનારને પોલીસ ઝડપી લેશે તેવું આશ્વાસન નિશા ગોંડલિયાએ આપ્યું છે. દ્વારકા પોલીસ દ્વારા તપાસ નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચાલી રહી હોવાનો એસપી રોહન આનંદ દ્વારા ભરોસો આપવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને તપાસમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ કામ કરી રહી હોવાનું એસપીએ જણાવ્યું હતું અને એસપીને મળ્યા બાદ નિશા ગોંડલિયાએ દ્વારકાની પોલીસને કામગીરીથી સંતોષ હોવાનું જણાવ્યું હતું. તો હજુ પણ બિટકોઈન મામલે આગામી દિવસોમાં નિશા ગોંડલિયા હજુ પણ મહત્વના ખુલાસા કરે તેવી પૂરી શક્યતા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં નિશા શું ખુલાસા કરે છે. મુકેશ મોકરિયા, ZS TV, દ્વારકા. દ્વારકા જિલ્લા પોલીસ અને જામખંભાળિયા પોલીસની તટસ્થ તપાસ અને સચોટ તપાસથી ગુનેગારો બચી નહીં શકે. ચાહે અને બચાવવા માટે ધમકીઓ, ટોળાઓ કે સમાજને ઇમોશનલ રીતે હેરાન પરેશાન કરી અને કોઈ પણ પ્રયત્ન કરશે, ગુનેગારો બચી નહીં શકે એ મને વિશ્વાસ છે. અને સામે આવતા બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, જે મિત્રો બનીને પૈસાના મોથાજ થાય છે. સચ્ચાઈ વેચાતી લેવામાં નથી નીકળાતી. ઘણા બધા અમારા જ સમાજના આગેવાનોને એવી રીતે ધમકાવવામાં આવેલા હતા, જેનું લોકેશન નીકળી જવાનું છે, જેની મેં તપાસ માટે રજૂઆત પણ કરી દીધી છે જામખંભાળિયા એસપી સાહેબશ્રીને. તો એ માટે મારી લડત પહેલાં પણ હતી અને ગર્વ પણ છે મને કે શક્તિ પ્રદર્શન સાથોસાથ હતું એ એક સારી વાત છે. પણ સાથોસાથ સમાજ થકી એક એકલી મહિલાનું પણ શક્તિ પ્રદર્શન પણ સાથે થયું, જેના માટે હું ખૂબ જ ખુશ છું અને ગર્વ અનુભવું છું કે હું એક મહિલા છું. ઘણું બધું બાકી છે અને તપાસના આધારે જેમ જેમ તપાસ આગળ વધતી જશે એમ મારા ખુલાસા પણ આવતા જશે. પણ મારા જીવને જે જોખમ છે એ મેં રજૂઆત આ રેલી અને આવેદનપત્ર પહેલાં પણ કરી જ હતી, તો ત્યારે કેમ કોઈ પ્રશ્ન ન ઉઠાવ્યો? સોશિયલ મીડિયામાં મેં ખુલ્લું જ નામ આપેલું હતું PDF ફાઇલ દ્વારા પણ, તો ત્યારે કેમ કોઈ પણ રેલી કે કોઈ આગેવાનો સામે ન આવ્યા હતા? કારણ કે પ્રસંગની આડમાં બચાવ તૈયાર કરી અને ગુનેગારોને બચાવવાની શું તૈયારી હતી? હા, અને ફરિયાદો ખોટી ક્યાંય લેવાતી હશે? એવું હશે? ફરિયાદ ખોટી છે, સાચી છે એ તપાસના વિષયમાં બધું જ ખુલી જવાનું છે. એના માટે 10,000 માણસોની કે મારા એકલાની જરૂર નથી. ન્યાય એની જગ્યાએ